हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। आपने कई बंधारण की शुरुआत कर दी थी जेनी अंदर आपने ऑलरेडी 74 लेक्चर जोई गया छे। तो जो अगर 74 लेक्चर न जोया हो तो खास करीने जोई लेजो, कारण कि आपने जे बंधारण चलावे छे ए स्टेप बाय स्टेप प्रकरण बाय प्रकरण चलावे छे। हवे आपने कई बंधारणीय संस्थाओं भणता हता जेनी अंदर आपने केग जोई गया। आजना लेक्चर नी अंदर आपने नाणा पंच जेने आपने नाणा आयोग पण कहीए छे, जेने आपने वित्त आयोग पण कहीए छे, इंग्लिश में कही है तो फाइनेंस कमीशन, एनी आपणे वात करीशु। तो बंधारणना भाग नंबर 12 मां अनुच्छेद नंबर 280 अनुसार राष्ट्रपति दर 5 वर्षे अथवा ते पहला जरूर जणाय तो नाणा पंचनी रचना करशे। एनो मतलब नाणा पंच छे ए कायमी नथी, मतलब कि एनी दर 5-5 वर्षे शुं करवी पड़े छे, एनी निमणूक करवी पड़े छे, अने एनी निमणूक कोण करशे तो राष्ट्रपति करशे। दर 5-5 वर्षे तो करवानुं होय ज छे, परंतु जो राष्ट्रपति ने जरूर जणाय कि इमरजेंसी बेज उपर, ओके समझी लो कि अत्यारे नाणा पंच कार्यरत नथी, हवे इमरजेंसी बेज उपर नाणा पंच बनावी छे तो राष्ट्रपति ने हक छे, सत्ता मळेली छे के बनावी शके छे। याद राखजो, वेरी वेरी इम्पोर्टंट अनुच्छेद नंबर 280 घणी वखत एक्जाम नी अंदर पूछाई गयो, नाणा पंच ए कया अनुच्छेद नी अंदर एनी जोगवाई छे, अनुच्छेद नंबर 280। હવે નાણા પંચમાં કેટલા સદસ્યો હશે તો નામથી જ ખબર પડી જાય, જો નાના પંચ, પંચ એટલે કે 5 સદસ્યો, ઓકે તો 5 સભ્યો હશે જેમાંથી એક અધ્યક્ષ હશે અને 4 અન્ય સભ્યો હશે। રાષ્ટ્રપતિ દ્વારા હુકમથી સ્પષ્ટ કરેલા સમયગાળા માટે તે હોદ્દો ધરાવે છે અને તે ફરીથી નિમણૂક એમની થઈ શકે છે। એટલે કે એવું નહીં કે એક વખત નાણા પંચના સદસ્ય બની ગયા પછી નિવૃત્ત થઈ ગયા તો તમે ફરીથી એના સદસ્ય ન બની શકો, ના એલિજિબલ છે। હવે આગળ તમને એક બીજી વસ્તુ સમજાવી હતી, સીએજી કેગ, કેગ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે એ ફરીથી કેગ બની શકતા નથી, ના એ કેન્દ્ર કે રાજ્ય કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું પદ પણ ધરાવી શકતા નથી। પણ અહીંયા નાણા પંચમાં એવું નથી, જો તમે નાણા પંચના સદસ્ય છો, નિવૃત્ત થાવ છો તો ફરીથી નાણા પંચની અંદર તમે ચૂંટાઈ શકો છો। હવે નાણા પંચનું કામ શું, તમારા માઇન્ડની અંદર થતું હશે કે ભાઈ નાણા પંચનું કામ શું શું કરવા બનાવવામાં આવી આ સંસ્થા। તો પહેલા તો હું તમને નામથી તમને કહી દઉં કે આ જે નાણા પંચ છે ને એ અર્ધ ન્યાયિક સંસ્થા છે અને સલાહકારી સંસ્થા છે। હવે તમને એવું થતું હશે કે નાણા પંચ એટલે કે ક્યાંક ને ક્યાંક નાણાને સંબંધિત હશે, ફાઇનાન્સને સંબંધિત હશે, ઓકે કારણ કે અહીંયા નાણા દેખાય છે એટલે કે પૈસાને કંઈક સંબંધિત હશે, યસ। તો તમને બેઝિક ખ્યાલ આપી દઉં કે જે નાણા પંચ છે ને એ શું કરશે। હવે સિમ્પલ વસ્તુ છે કે મારો જે ઇન્કમ ટેક્સ જાય છે એ ક્યાં જાય છે, રાજ્ય સરકાર જોડે જાય છે કે કેન્દ્ર સરકાર જોડે જાય છે, તો કેન્દ્ર સરકાર જોડે જાય છે। પછી તમે જુઓ કે જીએસટી, તો જીએસટી તમે ભરો છો તો એ ક્યાં જાય છે, તો એ ક્યાં જાય છે, કેન્દ્રની સંચિત નિધિમાં જાય છે। પછી તમારો ઇન્કમ ટેક્સ એ પણ કેન્દ્રની સંચિત નિધિમાં જાય છે, રાજ્યની સંચિત નિધિમાં નથી જતો। એવું નથી કે ભાઈ હું અત્યારે ઇન્કમ ટેક્સ ભરું છું, ઓકે તો એ ક્યાં જતો રહેશે, રાજ્યની સંચિત નિધિમાં જતો રહેશે, ના એવું નથી થતું, ક્લિયર। તો તમે જેમ કે પેટ્રોલ છે તો પેટ્રોલની અંદર પણ ટેક્સ છે, ઓકે તો એમાં બે ટાઈપના ટેક્સ હોય, પેટ્રોલ ડીઝલ છે ને એમાં બે ટાઈપના ટેક્સ હોય, રાજ્ય સરકાર પણ ટેક્સ લગાડે છે અને કેન્દ્ર સરકાર પણ ટેક્સ લગાડે છે। એમાં કેન્દ્ર સરકારનો ટેક્સ કેન્દ્ર સરકાર જોડે જશે અને રાજ્ય સરકારનો ટેક્સ છે એ રાજ્ય સરકાર જોડે જશે। એમાં જે કેન્દ્ર સરકારનો ટેક્સ હોય છે ને એ બધી જગ્યાએ સેમ હોય છે, પરંતુ રાજ્ય સરકારનો જે ટેક્સ હોય છે ને એ રાજ્ય ઉપર ડિપેન્ડ કરે છે। જેમ કે ગુજરાત સરકાર છે એ પેટ્રોલ ઉપર અમુક ટકા ટેક્સ લગાડે, પછી મહારાષ્ટ્રમાં જાવ તો મહારાષ્ટ્ર સરકાર ઉપર ડિપેન્ડ રહે, ઓકે તો એ બધા રાજ્યોમાં રાજ્ય સરકારનો જે ટેક્સ હોય છે એ બધા રાજ્યોમાં અલગ અલગ હોય છે। તો અહીંયા તમે જુઓ કે આ બધા જે પૈસા છે, ઓકે એ ક્યાં જાય છે, કેન્દ્રની સંચિત નિધિમાં જાય છે। તો હવે એ પૈસાને શું કરવા પડશે, રાજ્યોની અંદર ફાળવવા પણ પડશે, એવું નહીં કે ભાઈ રાજ્યોને પૈસા આપશે જ નહીં, ઓકે તો કેન્દ્રમાં જે ભેગું થયેલું ભંડોળ છે એ દરેક રાજ્યમાં થોડું થોડું ફાળવવું પડશે જરૂરિયાત મુજબ। તો એના માટે એની ભલામણ કરવા માટે નાણા પંચ બનાવવામાં આવે છે, મતલબ કે કરથી ભેગું થયેલું જે નાણું છે એને કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કઈ રીતના વેચવું છે। એવું નહીં કે ભાઈ બધા રાજ્યની અંદર સરખા ભાવે વેચી દો, મતલબ કે સરખી સરખા વેચી દો। એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ 10,000, એક્ઝામ્પલ તરીકે લઈ છું કે ભાઈ 10,000 છે, ઓકે એને રાજ્યોની અંદર ફાળવવાના છે, તો એવું નહીં કે બધા રાજ્યોની અંદર 2,000 રૂપિયા ફાળવી દો અથવા તો 500 રૂપિયા ફાળવી દો, તો એવું નથી કરવાનું। જુઓ, જે રાજ્યને જેટલી જરૂર હોય એટલા એ રીતના પૈસા ફાળવવાના છે। એ સમજી લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને 500 કરોડ રૂપિયાની જરૂર છે, ઓકે એટલા અનુદાનની જરૂર છે કારણ કે એમને મોટું કામ છે। સમજી લો કે નાગાલેન્ડ કે ત્રિપુરા કે એ બધા નાના રાજ્યોમાં 500 કરોડની જરૂર ના હોય, સમજી લો 100 કરોડમાં એ જ વસ્તુ થઈ જતી હોય, ઓકે તો ત્યાં 100 કરોડ જ ફાળવવામાં આવશે।
તો અહીંયા એ વસ્તુ નક્કી કોણ કરશે, એની ભલામણ કોણ કરશે, તો નાણાં પંચ કરશે। તો નાણાં પંચનું બેઝિક કામ મેં તમને કહી દીધું કે જે કેન્દ્રની અંદર કરની કરથી ભેગું થયેલું જે એકઠું થયેલું જે ભંડોળ છે એને રાજ્યની અંદર કઈ રીતના વિભાજિત કરો, ઓકે, જે રાજ્ય છે એમાં કઈ રીતના અનુદાનની માંગણી આવે છે એ રીતના વહેંચણી કરવી, તો એના માટેની ભલામણ કરે છે। ઓકે, હવે તમે અહીંયા એમ થશે કે સાહેબ ભલામણ કરે છે કે હુકમ કરે છે, તો યાદ રાખજો ભલામણ મતલબ કે નાણાં પંચ છે ને એ ખાલી કેન્દ્ર સરકારને ભલામણ કરી શકે, સલાહ આપી શકે, એટલા જ માટે એને સલાહકારી સંસ્થા છે। મતલબ કે સમજી લો નાણાં પંચ દ્વારા જે વસ્તુ કહેવામાં આવેલી છે એ સરકાર માને પણ ખરા અને ના પણ મારે। ઓકે, સિમ્પલ વસ્તુ છે કે નાણાં પંચ છે એક અર્ધ ન્યાયિક અને સલાહકારી સંસ્થા છે, બીજું કઈ જ નથી। મતલબ કે માત્ર ને માત્ર ભલામણ કરશે, સલાહ આપશે, એ વસ્તુ પછી કેન્દ્ર સરકાર માને પણ ખરા ના પણ મારે, મતલબ કે એના રિપોર્ટ અનુસાર કામ કરે પણ ખરા અને ના પણ કરે, એટલા માટે નાણાં પંચ છે ને એટલા બધા કઈ હાઈ લેવલના હક ધરાવતી નથી। ઓકે, હવે લાયકાત શું હશે, મતલબ કે અહીંયા જે પાંચ સદસ્યોને રાખવામાં આવ્યા એમની લાયકાત શું હશે, એ પાંચ સદસ્યો કોણ હશે, જોજો। તો બંધારણે ભારતના નાણાં પંચના સભ્યોની લાયકાત નક્કી કરવાની જવાબદારી અથવા તો અધિકાર કોને આપેલો છે, તો સંસદને આપેલો છે। મતલબ કે નાણાં પંચમાં કયા કયા લોકો રહેશે, એમની લાયકાત શું હશે, એ નક્કી કોણ કરશે, તો સંસદ નક્કી કરશે। મોસ્ટ આઈએમપી આ એમસીક્યુ ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે। હવે જો મેં તમને કીધું કે ભાઈ નાણાં પંચમાં પાંચ સદસ્યો હશે, પાંચમાંથી એક વ્યક્તિ કોણ હશે, તો અધ્યક્ષ હશે। તો અધ્યક્ષ કોણ બનશે, તો જો તો સંસદ દ્વારા નક્કી કર્યા મુજબ નાણાં પંચના જે અધ્યક્ષ છે એ જાહેર બાબતોના વર્ષોનો અનુભવ ધરાવતો કોઈ વ્યક્તિ હશે। તો અધ્યક્ષ કોણ હશે, તો જાહેર જે બાબતો છે એનો વર્ષોનો અનુભવ ધરાવતો કોઈ વ્યક્તિ હશે। હવે વાત કરીએ કે બાકીના જે ચાર સદસ્યો છે, ઓકે, તો એ બાકીના ચાર સદસ્યો કોણ કોણ હશે, તો બાકીના ચાર સદસ્યોમાંથી એક સદસ્ય હાઈકોર્ટના ન્યાયાધીશ હોવો જોઈએ અથવા તો એ હાઈકોર્ટના ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવતો કોઈ વ્યક્તિ હોવો જોઈએ। મતલબ કે સમજી લો કે જ્યુડિશિયલ વ્યક્તિ હોવો જોઈએ, ઓકે, ન્યાયિક તંત્ર સાથે સંકળાયેલો કોઈ વ્યક્તિ હોવો જોઈએ, કાં તો કોઈ પણ રાજ્યના હાઈકોર્ટનો મુખ્ય ન્યાયાધીશ છે એમને લઈ લેવાનો, ઓકે, ચાલુ ન્યાયાધીશ, એવું નહીં કે રિટાયર્ડ, ઓકે। અત્યારે આ જો અહીંયા જે પંચ બનાવવામાં આવે છે એમાં એવું જરૂરી નથી કે જે પંચો છે, ઓકે, એ ખાલી ને ખાલી પંચના સદસ્ય જ હશે, બીજા કોઈ પદ ધરાવતા નહીં હોય, ના। જેમ કે અહીંયા તમે જુઓ કે કોઈ પણ રાજ્યની અંદર કાર્યરત કોઈ હાઈકોર્ટના ન્યાયાધીશ છે એમને પણ આની અંદર લેવામાં આવશે, એટલે કે બંને બેવડું કામ એ સાથે સંભાળી શકશે। તો કોઈ પણ રાજ્યના હાઈકોર્ટના ન્યાયાધીશ લાવો, કાં તો એ ન્યાયાધીશની સમકક્ષ લાયકાત ધરાવતો કોઈ વ્યક્તિને લાવો, તો એક વ્યક્તિ તો એવા થઈ ગયા। હવે બીજો વ્યક્તિ કેવો હશે, જે સરકારના નાણાં અને હિસાબોનું વિશેષ જ્ઞાન ધરાવતો હોય, તો બીજો વ્યક્તિ આવો હશે। પછી ત્રીજો વ્યક્તિ એક અર્થશાસ્ત્રી હશે, અને ચોથો વ્યક્તિ છે એ વહીવટ અને નાણાકીય બાબતોનો અનુભવી હશે। તો બાકીના જે ચાર સદસ્યો છે એને આ રીતના લેવામાં આવે છે, એક જ્યુડિશિયલીમાંથી લેવામાં આવે છે, એક ઇકોનોમિક્સ લેવામાં આવે છે, એક નાણાં અને હિસાબોનું વિશેષ ધ્યાન ધરાવતું લેવામાં આવે છે, અને એક વહીવટ અને નાણાકીય બાબતોનો અનુભવી વ્યક્તિ લેવામાં આવે છે। ઓકે, તો આ રીતના જે પાંચ વ્યક્તિઓ છે એ એમાં લેવામાં આવે છે। હવે વાત કરીએ એમના કાર્યો અને શક્તિઓ શું, ઓકે, મેન તો આ જ છે ને સમજવાનું કે કાર્ય શું, મતલબ કે નાણાં પંચ શું કરવા બનાવવામાં આવ્યું। તો નાણાં પંચનું મુખ્ય કાર્ય તો શું છે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની શુદ્ધ આવકની વહેંચણી અને નાણાકીય બાબતોની સમીક્ષા કરવાનું છે। ઓકે, મેં તમને કીધું એમ કે ભાઈ કેન્દ્ર અને રાજ્યની અંદર જે કર ભેગો થયેલો છે, જેમ કે ઇન્કમ ટેક્સમાંથી આવેલો છે, પછી જીએસટીમાંથી આવેલો છે, ઘણા બધા ટેક્સો ભેગા થયેલા છે, તો એને કેન્દ્ર અને રાજ્યોમાં વહેંચવાના છે। હવે એવું નથી કે ભાઈ એના 50-50% ભાગલા પાડી દેવાના છે, ભાઈ 50% કેન્દ્ર લઈ લે છે, 50% રાજ્યના, જરૂરિયાત મુજબ વહેંચણી કરવાની છે। મતલબ કે જે રાજ્યમાં જેટલી જરૂર હોય એ રીતના એને કરની વહેંચણી કરવાની છે, તો એના માટે આ એનું મેન કામ છે નાણાં પંચનું। કેન્દ્ર દ્વારા રાજ્યોને મળતું અનુદાન જે ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે એ અંગે રાષ્ટ્રપતિને સલાહ આપે છે। મતલબ કે સમજી લો ગુજરાત રાજ્ય છે, એને સમજી લો ડેમ બનાવવો છે, હવે એ ડેમ બનાવવા માટે પૈસા નથી, તો જે રાજ્ય સરકાર છે ગુજરાતની એ કેન્દ્ર સરકાર પાસે જશે અને કેન્દ્ર સરકાર પાસે અનુદાનની માંગણી કરશે। અનુદાન એટલે કે ગ્રાન્ટ, જે પૈસા પાછા આપવાના હોતા નથી, મતલબ કે એક ભીખ સ્વરૂપે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આપતી હોય છે। તો અહીંયા જે અનુદાન આવ્યું તો એના માટેની જે સમીક્ષા કરવાનું કામ કોણ કરશે, તો નાણાં પંચ કરશે। એટલે કે એક્ઝામ્પલ તરીકે રાજ્યો દ્વારા સમજી લો કે 500 કરોડ માંગવામાં આવ્યા, હવે 500 કરોડ એ યોગ્ય રકમ છે કે નહીં, મતલબ કે ડેમ બનાવવા એમને એકચ્યુઅલી એટલી રકમની જરૂર છે કે નહીં,
तो सौथी पहला तो समीक्षा करशे ओके संचित निधि माथी कारण के पैसा क्यांथी आपवाना छे तो भारत सरकार छे एक संचित निधि माथी आ पैसा फाड़वशे ओके तो ए पैसा आपवाना छे कि नहीं अथवा तो एमा कितला पैसा तमे पास करो एना माटे नी खाली सलाह आपी सके छे कोने राष्ट्रपति ने तो आ याद रखजो तमने खबर होय के आ जे ज्यारे पण संचित निधि माथी पैसा खर्चवाना होय छे ने तो एमा संसद नी मंजूरी लेवी पड़े छे परंतु જ્યારે આવું કોઈ ખરડો છે એ સંસદમાં મુકતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે છે ઓકે એટલા માટે અહીંયા રાષ્ટ્રપતિ લખેલું છે કેમ કારણ કે આવું કોઈ ખરડો નાણાકીય ખરડો છે નાણાકીય બાબતનો કોઈ ખરડો છે તો આવું ખરડું સંસદમાં રજૂ થાય એના પહેલા રાષ્ટ્રપતિની સલાહ લેવામાં આવે છે હવે આગળ વાત કરીએ કે રાજ્ય નાણા પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે રાજ્યની પંચાયત અને નગરપાલિકાઓને સંસાધનની પૂર્તિ કરવા રાજ્યની સંચિત નિધિમાં વૃદ્ધિ કરવા માટેના પગલા સંબંધિત મતલબ કે શું કહેવા માંગે છે સિમ્પલ વસ્તુ છે હવે જો કે ખાલી રાજ્ય નથી રાજ્યની નીચે ઘણી બધી સ્થાનિક સંસ્થાઓ છે જેમ કે પંચાયતો છે ઓકે નગરપાલિકા છે તો કેન્દ્રની અંદર તો ખાલી કેન્દ્ર સરકાર છે પરંતુ રાજ્યની અંદર ખાલી રાજ્ય સરકાર નથી એના નીચે પણ નાની નાની સરકારો છે જેમ કે પંચાયત કરી લો નગરપાલિકા કરી દો તો અહીંયા પંચાયત અને નગરપાલિકાઓને પણ પૈસાની જરૂર પડશે મતલબ કે એનાથી પણ એક સ્ટેપ નીચે અનુદાનની માંગણી કરતા હશે પંચાયત પણ જે રાજ્ય સરકાર છે એમના જોડે અનુદાનની માંગણી કરતી હશે નગરપાલિકા છે એ પણ રાજ્ય સરકાર છે એમની પાસે અનુદાનની માંગણી કરતી હશે તો એ જે રાજ્યની સંચિત નિધિ છે એની અંદર વૃદ્ધિ કરવી પડશે તો જ એ આ પંચાયત અને નગરપાલિકાની અંદર પૈસા આપી શકશે હવે જો રાજ્ય સરકારની સંચિત નિધિમાં જ પૈસા નહીં હોય તો પંચાયત અને નગરપાલિકાઓને પણ પૈસા મળશે નહીં તો જે રાજ્ય સરકારની જે સંચિત નિધિ છે એની વૃદ્ધિ કરવા માટેના ભલામણો પણ આ કોણ કરે છે નાણાં પંચ કરે છે બીજી વસ્તુ રાજ્ય રાજ્ય વચ્ચે કરની શુદ્ધ વૃદ્ધિની આવકની વહેંચણી માટે પણ નાણાં પંચ છે એ ભલામણ કરે છે હવે તમને એવું થાય કે સાહેબ રાજ્ય રાજ્ય વચ્ચે કઈ રીતના કરની વહેંચણીની વાત થાય છે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ એવી વસ્તુ છે જે બે રાજ્યોએ ભાગમાં બનાવેલી છે અને બે રાજ્યોની બોર્ડર ઉપર છે હવે માની લો કોઈ ડેમ છે ઓકે હવે કોઈ નદી છે એ બે રાજ્યોમાંથી પસાર થાય છે અને એ બે રાજ્યોની વચ્ચે જે બોર્ડર છે ત્યાં ઓકે એ બંને રાજ્યો ભેગા થઈને એક ડેમ બનાવે છે હવે એ ડેમમાંથી કોઈક આવક ઊભી થાય છે ઓકે તો એ આવક બંને રાજ્યોમાં વહેંચાઈ જશે તો એમાં માટે પણ વચ્ચે ભલામણ કોની જોશે રાજ્ય સરકાર ઇવન હું તમને કહી દઉં કે અહીંયા કોઈ બીજી વસ્તુ બનાવવામાં આવે છે જેના પૈસા આ રાજ્યોને ડાયરેક્ટ મળતા નથી આ બધા પૈસા ક્યાં જતા રહે છે કેન્દ્રમાં જતા રહે છે જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ જસ્ટ એક્ઝામ્પલ વાત કરું આસામ ઓકે હવે આસામ છે અને ત્યાં એક બીજું રાજ્ય પકડી લો ઓકે કોઈ પણ સમજી લો કે ત્રિપુરા છે અથવા તો કોઈ સિક્કિમ છે કે કોઈ પણ રાજ્ય તમે પકડી લો હવે આસામ અને ત્રિપુરા છે એ ચાની ખેતી કરે છે શેની ચાની ખેતી કરે છે અને ચાની ખેતી છે એને બીજા દેશોની અંદર એક્સપોર્ટ કરવામાં આવે છે ઓકે હવે ચા છે એ સિમ્પલ વસ્તુ છે એક્સપોર્ટ કરવાનું કામ કોણ કરશે તો કેન્દ્ર સરકાર કરશે તો આસામ અને ત્રિપુરા ઓકે આ જે ચા છે એ ક્યાં મોકલશે કેન્દ્ર સરકાર પાસે મોકલશે અને કેન્દ્ર સરકાર પછી બીજા દેશોની અંદર એક્સપોર્ટ કરશે તો ચામાંથી જે આવક ઊભી થઈ ઓબ્વિયસલી એ આવક એકચ્યુઅલી કોની હોવી જોઈએ આસામ અને ત્રિપુરાની હોવી જોઈએ કારણ કે એ રાજ્ય સરકાર એ રાજ્યની દ્વારા જ આ વસ્તુ આપવામાં આવી છે કેન્દ્ર સરકારને તો હવે ચામાંથી જે આવક ઊભી થઈ ઓકે તો એ આવકને હવે અનુદાન સ્વરૂપે આસામ અને ત્રિપુરાને પણ વહેંચવી પડશે તો એના માટે પણ નાણાં પંચે શું કરશે ભલામણ કરશે હવે વાત કરીએ નાણાં પંચની સલાહની ભૂમિકા મતલબ કે નાણાં પંચ જે સલાહ આપે છે એની પ્રકૃતિ કેવી હશે મતલબ કે એવી વસ્તુ છે કે માનવી જ પડશે અથવા તો ના માને તો ચાલે કેવી પ્રકૃતિના હશે આ જે સલાહ સમજે જો તો નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણ માત્ર સલાહકારી પ્રવૃત્તિની હશે તેથી તે સરકારને બંધન કરતા નથી મતલબ કે નાણાં પંચ દ્વારા કંઈ પણ સલાહ આપવામાં આવે છે તો સરકારને માનવી હોય તો માને ન માનવી હોય તો ન માને મતલબ કે સરકાર એ વસ્તુને માનવા માટે બંધન કરતા નથી તો આ જે પ્રવૃત્તિ છે સલાહની પ્રવૃત્તિ કેવી થશે માત્ર ને માત્ર સલાહકારી પ્રવૃત્તિ થશે ઓકે ઇમ્પોઝ નહીં કરી શકાય કે ભાઈ નાણાં પંચ દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો અથવા તો જે કહેવામાં આવ્યું એ સરકારને માનવું જ પડશે એ રીતના અનુદાન આપવું જ પડશે એવું નહીં ઓકે એ સલાહકારી પ્રવૃત્તિનું ધરાવે છે રાજ્યોને અનુદાન આપવા અંગેનો જે અંતિમ નિર્ણય છે એ તો કેન્દ્ર સરકારનો જ રહેશે ઓકે કારણ કે કેન્દ્ર સરકાર છે મતલબ કે તમે સમજી શકો કે કેન્દ્ર સરકાર એટલે પીએમ અને એમના મંત્રી પરિષદ ઓકે તો એમનો જ અંતિમ નિર્ણય રહેશે કે કયા રાજ્યને કેટલું ગ્રાન્ટ આપી કેટલું અનુદાન આપવું છેલ્લો નિર્ણય તો એમના જોડે છે બાકી નાણાં પંચે એ ખાલી ભલામણ કરી શકે હવે અહીંયા એક વસ્તુ લખવા જેવી છે મતલબ કે નોટ ડાઉન કરવા જેવી છે કે જ્યારે ચોથો નાણાં પંચ બન્યો હતો
એના અધ્યક્ષ હતા ડોક્ટર પી વી રાજામન્નાર. એમને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, એક વાક્ય કીધું હતું કે જો નાણાપંચ છે ને એક બંધારણીય અને અર્ધ ન્યાયિક સંસ્થા છે, આથી ઓકે અનિવાર્ય કારણો ન હોય ત્યાં સુધી એમની જે ભલામણો છે એ ભારત સરકાર દ્વારા નકારી કાઢવી જોઈએ નહીં. ઓકે, કોઈ પર્ટિક્યુલર કારણ ન હોય ત્યાં સુધી એ જે મતલબ નાણાપંચ જે ભલામણ કરે છે સરકારને એ માનવી જોઈએ. ઓકે, હા કોઈ પર્ટિક્યુલર કારણ હોય, ઓકે કોઈ બીજું મોટું કારણ હોય તો ના માને તો ઇટ્સ ઓકે છે, પરંતુ ઓકે એવું કહેવા માંગ્યું હતું કે આ અધ્યક્ષ એવું કહેવા માંગતા હતા કે નાણાપંચ દ્વારા જે સલાહ આપવામાં આવે છે, જે સૂચન આપવામાં આવે છે એ સરકારને માનવા જોઈએ. ઓકે, હવે એક બીજું વાક્ય લખેલું છે કે નાણાપંચ ભારતમાં નાણાકીય સંઘનું સંતુલન ચક્ર જાળવી રાખે છે. હવે તમને એવું થાય કે નોર્મલ વસ્તુ છે ના? ઓકે, જો નાણાપંચ ન હોય તો કેટલો મોટો પ્રોબ્લેમ થાય એ તમે સમજો. હવે નાણાપંચ છે ને એ સંતુલન ચક્ર જાળવી રાખે છે, મતલબ કે કેન્દ્ર સરકાર જોડે ભંડોળ ઊભું થઈ ગયું છે. હવે ભંડોળ ઊભું થયા પછી સમજી લો કે રાજ્યો છે એ અનુદાનની માંગણી કરશે, પરંતુ કયા રાજ્યને કેટલી જરૂર છે એ ભલામણ કોણ કરશે? તો નાણાપંચ કરશે. એવું નહીં કે ભાઈ બધા રાજ્યોમાં જે ભંડોળ ભેગું થયું છે તો એને સરખા ભાગે વેચી દો, એવું નથી કરવાનું. જે રાજ્યને જેટલી જરૂર હોય એટલું જ ભંડોળ આપવાનું છે, ઓકે એટલું જ અનુદાન આપવાનું છે, વધારે પડતું અનુદાન આપવાનું નથી. બાકી શું થાય કે જે રાજ્ય છે એ નીચે છે, મતલબ કે એની જે વૃદ્ધિ છે એ અટકી જાય, અને જે રાજ્ય જે વૃદ્ધિ થાય છે તો એની વધારે વૃદ્ધિ થાય. ઓકે, તો એવું ના થાય એના માટે અહીંયા નાણાપણ જરૂરી છે, એમની ભલામણો જરૂરી છે. ઓકે, કારણ કે એ જ નાણાઓનું સંતુલન ચક્ર જાળવી રાખે છે. ઓકે, તો આ વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજવા જેવી. હવે વાત કરીએ વર્તમાન નાણાપંચ, મતલબ કે મેં તમને કીધું આગળ કે નાણાપંચ છે ને એ દર પાંચ વર્ષે બનાવવામાં આવે છે. કેટલા? દર પાંચ વર્ષે. કોણ બનાવે છે? રાષ્ટ્રપતિ દ્વારા. મતલબ કે દર પાંચ પાંચ વર્ષે આ જે સદસ્યો છે, જે અધ્યક્ષ છે, એ રિન્યુ થતા રહેશે. ઓકે, હવે તમારે યાદ શું રાખવાનું? તો એજ ઓફ નાવ તમારે પહેલું નાણાપંચ યાદ રાખવાનું અને અત્યારે કરંટમાં ચાલતું નાણાપંચ યાદ રાખવાનું. વાત કરીએ પ્રથમ નાણાપંચ, તો પ્રથમ નાણાપંચની રચના ડોક્ટર કે સી નિયોગ, ઓકે તો કે સી નિયોગ ની અધ્યક્ષતામાં 1951 ની અંદર કરવામાં આવી. આ સાલ યાદ રાખજો, એક્ઝામ ની અંદર ઘણી વખત પૂછાઈ ગઈ કે પ્રથમ નાણાપંચ ની રચના ક્યારે કરવામાં આવી હતી, તો 1951 માં કરવામાં આવી હતી. 1951 માં એમને રિપોર્ટ, મતલબ કે એમની રચના કરવામાં આવી, એમને રિપોર્ટ આપ્યો અને એ રિપોર્ટ અનુસાર એમનો જે અમલ છે, ઓકે રિપોર્ટ અનુસાર જે અમલ છે એ અમલ કયા પાંચ વર્ષ સુધી લાગુ રહ્યો? તો 1952 થી લઈને 1957 સુધી એ લાગુ થયો. તો પ્રથમ નાણાપંચનો સમયગાળો પૂછાય તો 1952 થી લઈને 1957, પણ પ્રથમ નાણાપંચ ક્યારે બનાવવામાં આવ્યું એવું પૂછાય તો 1951 આવશે. હવે વાત થાય કે અત્યારે કરંટમાં કયા નંબરનું નાણાપંચ ચાલે છે, તો યાદ રાખજો 15મા નંબરનું નાણાપંચ ચાલે છે, જેના અધ્યક્ષ છે નંદ કિશોર સિંઘ, એટલે કે આપણે એનકે સિંઘ થી પણ ઓળખીએ છીએ, અહીંયા ઇમેજ ની અંદર જોઈ શકો છો. તો અત્યારે નાણાપંચના અધ્યક્ષ કોણ છે? નંદ કિશોર સિંઘ છે, એનકે સિંઘ છે, અને 15મા નંબરનું નાણાપંચ ચાલે છે. સચિવ કોણ છે? તો અરવિંદ મહેતા છે. આ પણ આપણે યાદ રાખીશું, કરંટ છે એટલા માટે. રચના ક્યારે કરવામાં આવી? 15મા નાણાપંચની રચના ક્યારે કરવામાં આવી? 2017માં કરવામાં આવી. રિપોર્ટ એમને ક્યારે આપ્યો? 2018માં આપ્યો. પરંતુ સમયગાળો પૂછાય કે 15મા નાણાપંચનો સમયગાળો કેટલો રહેશે, એટલે કે કયા પાંચ વર્ષ સુધી રહેશે? તો 2021 થી લઈને 2026 સુધીનો રહેશે. હવે તમને એવું થાય કે સાહેબ 2020 ને 19માં શું થયું? ઓકે, તો જો આ જે સમયગાળો હતો ને ત્યાં કોરોના હતો, તો કોરોનાનો જે સમયગાળો છે ને એ પાછળથી બાદ કરવામાં આવ્યો, મતલબ કે એને અવગણવામાં આવ્યો. અમુક એવી પુસ્તકો હશે તમારા જોડે જેની અંદર 2020 થી લઈને 2025 લખેલું છે, પણ આને તમે અપડેટ કરી દેજો. ઓકે, તમે ફાઇનાન્સ કમિશનની વેબસાઇટ ઉપર જશો તો ત્યાં ઓફિશિયલી લખેલું છે 2021 થી લઈને 2026 સુધીની આ 15મી નાણાપંચ રહેશે. ઓકે, તો તમારે આ સમયગાળો યાદ રાખવાનો છે, આ નહીં યાદ રાખવાનો, કારણ કે એ વખતે કોરોના હતો એટલે આ જે સમયગાળો છે એને સ્કીપ કરવામાં આવ્યો છે, કારણ કે આ જે નાણાપંચ દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે એનું અમલીકરણ એ સમયગાળામાં થઈ શક્યું નથી. ઓકે, તો અત્યારનું જે નાણાપંચ છે એનો સમયગાળો 2021 થી લઈને 2026 સુધીનો રહેશે. ઓકે, મતલબ કે નંદ કિશોર સિંઘ છે, એનકે સિંઘ છે, ઓકે એ 2026 સુધી તો રહેશે. ઓકે, તો 2026 પછી જો આ વિડીયો જોતા હોય તો તમે અપડેટ કરી લેજો. હવે વાત કરીએ સભ્યો, તો મેં તમને કીધું હતું કે ભાઈ પાંચ સભ્યો હોય, જેમાંથી એક તો અધ્યક્ષ હોય નંદ કિશોર સિંઘ છે, અને બીજા બાકીના ચાર સદસ્યો કયા છે? તો એક શક્તિકાંત દાસ, ઓકે નામ તમે સાંભળેલું જ હશે, પછી અનુપસિંહ,
અશોક લાહિરી અને મહેશ ચંદ્ર, ઓકે લાહિરી છે અને રમેશ ચંદ્ર, તો આ જે ચાર સદસ્યો છે, સદસ્યો યાદ નહીં રાખો તો ચાલશે, ખાલી અધ્યક્ષનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે વાત કરીએ રાજ્ય નાણાપંચ, તો આ હતું કેન્દ્ર નાણાપંચ. ઓકે, આ જે વાત કરી આપણે બધી એ કેન્દ્ર નાણાપંચની વાત કરીએ. હવે કેન્દ્ર નાણાપંચ જ ઇમ્પોર્ટન્ટ છે અને જો ક્વેશ્ચન પૂછાશે તો કેન્દ્ર નાણાપંચમાંથી જ પૂછાશે. રાજ્ય નાણાપંચ એટલું કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ચલાવી દઉં છું ઇન કેસ કદાચ ક્વેશ્ચન પૂછાઈ ગયો તો. ઓકે, તો ચલાવી દઉં છું. ચલો, તો રાજ્ય નાણાપંચની વાત કરીએ એટલે કે સ્ટેટ ફાઇનાન્સ કમિશનની વાત કરીએ, તો આ ક્યારે લાગુ થયું? તો બહુ પાછળથી લાગુ થયું, મતલબ કે જ્યારે 73મો બંધારણીય સુધારો 1992 થયો, એ અંતર્ગત ભાગ નંબર 9માં અનુચ્છેદ નંબર 243I એની અંદર રાજ્ય નાણાપંચની જોગવાઈ કરવામાં આવી. તો એક્ઝામની અંદર પૂછાય જાય કે રાજ્ય નાણાપંચની જોગવાઈ શેમાં કરવામાં આવી છે, તો 243I માં કરવામાં આવી છે, જ્યારે કેન્દ્ર નાણાપંચની જોગવાઈ 280માં છે. ક્લિયર? તો ભૂલવાનું નથી. તો 280 એ કેન્દ્ર માટે છે, મતલબ કે નાણાપંચ, એમ નોર્મલી પૂછાય ને કે નાણાપંચની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે, તો 280માં છે. પરંતુ પર્ટિક્યુલર આવું લખેલું હોય શબ્દ ટુ શબ્દ કે રાજ્ય નાણાપંચની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે, તો 243I માં છે. તો આ યાદ રાખવાનું. ઓકે, હવે વાત કરીએ કે ગુજરાતની અંદર નાણાપંચની શરૂઆત ક્યારે થઈ, તો 1994માં થઈ. આ સાલ આપણે યાદ રાખીશું. 1992માં નિયમ લાવવામાં આવ્યો, ઓકે, 73મો બંધારણને સુધારો કરીને. પરંતુ ગુજરાતની અંદર નાણાપંચની શરૂઆત પૂછાય તો 1994 આવશે. પૂછાય કે ગુજરાતની અંદર અત્યારે કયા નંબરનું નાણાપંચ ચાલે છે, તો ત્રીજું નાણાપંચ ચાલે છે. ઓકે, અને એના અધ્યક્ષ કોણ છે, તો ડોક્ટર ભરત ગરીવાલા છે. ઓકે, તો ગુજરાતમાં અત્યારે ત્રીજા નંબરનું નાણાપંચ ચાલે છે, જેના અધ્યક્ષ ડોક્ટર ભરત ગરીવાલા છે. નિમણૂકની વાત કરીએ તો નિમણૂક કોણ કરશે, તો રાજ્યપાલ કરશે. જે રીતના કેન્દ્રમાં રાષ્ટ્રપતિ કરે છે, એ જ રીતના દરેક રાજ્યની અંદર જે રાજ્ય નાણાપંચ છે એની નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે, તો રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે. હવે વાત કરીએ કાર્યો અને શક્તિઓ, મતલબ કે કેન્દ્રના નાણાપંચની તો વાત ખબર પડી કે ભાઈ આ બધી વસ્તુઓ કરે છે, રાજ્યનું નાણાપંચ શું કામ કરે છે, ઓકે, એ પણ સમજવું પડે. તો રાજ્યના નાણાપંચનું કામ શું છે, તો રાજ્ય નાણાપંચ એ રાજ્યની જે સ્થાનિક સંસ્થાઓ છે એની સાથેના નાણાકીય સંબંધમાં જરૂરી ભલામણ કરે છે. મતલબ કે એક્ઝામ્પલ તરીકે વાત કરું ગુજરાત, ઓકે, હવે ગુજરાતની અંદર 33 જિલ્લા છે અને 33 જિલ્લાઓની અંદર તાલુકા ઘણા બધા હશે, અને એ સમજી લો 250 તાલુકા છે, અને 250 તાલુકામાં ઘણા બધા ગામડાઓ હશે. તો એ ગામડાઓમાં જે પંચાયતો હશે એ પંચાયતો દ્વારા ગુજરાત સરકારને અનુદાનની માંગણી કરશે. ઓકે, ઓબ્વિયસલી કે ગુજરાત સરકાર જોડે એ અનુદાનની માંગણી કરશે, કેન્દ્ર સરકાર જોડે તો કરવાની નથી. તો આ બધી પંચાયતો છે, સમજી લો કે કેટલા બધા ગામડાઓ હશે, તો એ બધા ગામડાઓની પંચાયત છે એમને, અથવા તો નગરપાલિકાઓ છે, એ ગુજરાત સરકાર જોડે અનુદાનની માંગણી કરશે, પૈસાની માંગણી કરશે. તો એ કેટલા પૈસા ફાળવવા, તો એ નક્કી કોણ કરશે, તો રાજ્ય નાણાપંચ કરશે. મતલબ કે કેન્દ્ર નાણાપંચ છે ને એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની કડી છે, જ્યારે રાજ્ય નાણાપંચ છે એ સ્થાનિક સંસ્થાઓ અને રાજ્ય વચ્ચેની કડી છે. તે પંચાયતોની નાણાકીય સ્થિતિ સુધારવા જરૂરી પગલાં લેશે. ઓકે, રાજ્ય નાણાપંચ એ પંચાયતોની જે નાણાકીય સ્થિતિ છે એને સુધારવા માટેના જરૂરી પગલાં લેશે. રાજ્ય અને પંચાયતો વચ્ચે વહેંચણી કરી શકાય તેવા કર, શુલ્ક, ટોલ અને ફી, અને એની જે શુદ્ધ આવક થાય છે એની વહેંચણી સંબંધિત બાબતોની ભલામણ કરશે. ઓકે, સિમ્પલ છે કે રાજ્ય સરકાર જોડે જેટલી આવક થાય છે તો એ કઈ રીતના પંચાયતો જોડે વહેંચણી કરવી, એમાં સમજી લો કર આવી ગયો, શુલ્ક આવી ગયો, ટોલ ટેક્સ આવી ગયો. ઓકે, તો એ બધા જે એની જે શુદ્ધ આવક થાય છે તો એની વહેંચણી સંબંધિત ભલામણ કરશે. રાજ્યની સંચિત નીતિમાંથી પંચાયતોને અનુદાન આપવા સંબંધિત બાબતો તો કરશે. આ એમનું મેઇન કામ છે. ઓકે, આ એમનું મુખ્ય કામ છે કે પંચાયતો જે અનુદાનની માંગણી કરે છે, ઓકે, જે ક્યાંથી જવાની છે, રાજ્યની સંચિત નીતિમાંથી જવાની છે, તો એ સંબંધિત ભલામણ કરવાનું કામ કોણ કરશે, તો રાજ્ય નાણાપંચ કરશે. ઓકે, તો આઈ હોપ સો નાણાપંચ તમને ખબર પડી ગઈ હશે. ઓકે, તો એને લઈને 3 અનુચ્છેદ આપણે યાદ રાખવાના છે. ઓકે, નાણાપંચ પૂછાય તો નાણાપંચને લઈને આપણે 3 અનુચ્છેદ યાદ રાખવાના છે, 280, 281 અને 243I. 280ની અંદર નાણાપંચની જોગવાઈ છે. 281માં શું લખેલું છે ધ્યાનથી સમજો. 281માં લખેલું છે કે નાણાપંચ રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ આપે છે, જે સંસદના બંને ગૃહમાં રજૂ થાય છે. સરકારના આ રિપોર્ટમાં કરેલી ભલામણને માનવા બાધ્ય નથી. ઓકે, સરકાર બાધ્ય નથી.
પણ ભલામણને ન માનવાના કારણો સરકારને સંસદની અંદર રજૂ કરવા પડશે. તો જો સિમ્પલ છે કે નાણાં પંચ છે એ કોને રિપોર્ટ સબમિટ કરશે, તો રાષ્ટ્રપતિને કરશે, કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા જ નાણાં પંચ બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ એ શું કરશે, આ જે રિપોર્ટ છે એને સંસદની અંદર ચર્ચા માટે મૂકશે. ઓકે, હવે જે આ રિપોર્ટની અંદર જે બાબતો લખેલી છે એ બાબતોને પર્ટિક્યુલરલી બધી જ બાબતોને માનવા માટે ઓકે સરકાર એ બંધાયેલી નથી. ખાલી નાણાં પંચે ભલામણ કરી છે ઓકે, પરંતુ સરકાર આ બાબતોને કેમ માનતી નથી એના કારણો સરકારને સંસદની અંદર આપવા પડશે. મતલબ કે ભલે તમે ના માનો પરંતુ કેમ નથી માનતા, એટલે કે ન માનવાના કારણો શું છે એ સરકારને સંસદની અંદર રજૂ કરવા પડશે. આ અનુચ્છેદ નંબર 281 કહે છે, તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. અને 243 આ જેની અંદર રાજ્ય નાણાં પંચની જોગવાઈની વાત કરવામાં આવી છે. ઓકે, તો આ ત્રણ અનુચ્છેદ છે જે નાણાં પંચની જોગવાઈઓ વિશે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. તો આ સાથે આપણું નાણાં પંચ છે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચૂંટણી પંચની વાત કરીશું. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.